પશ્ચિમી સંસ્કૃતિની આંધણા વહેણમાં કસાતી આપણી ભાવિ પેઢીના યુવાનોએ ગૌ સંસ્કૃતિ તરફ વાળવા 14 ફેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ કાઉ હક ડે ઉજવવાની ઉમદા કામગીરી કરવામાં આવનાર છે. ગૌ માતાનું માત્ર ધાર્મિક રીતે નહીં પરંતુ વૈજ્ઞાનિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ઔષધીય મહત્વ પણ આપણે સૌએ સમજવું જોઈએ. એ સંદેશ સાથે આપણે સૌએ શરૂઆત કરવી એ ખૂબ જ અગત્યની છે તેવું પૂજ્ય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું. સૌ ગૌ પ્રેમીને વેલેન્ટાઇન ડે ની ઉજવણી અનોખી રીતે કરવા અપીલ કરવાના હેતુ સાથે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આજકાલ એક પરંપરા ઊભી થઈ કે વેલેન્ટાઇન ડે ના દિવસે કોઈને પ્રપોઝ કરવું, એને કહેવું કે તમારા વગર મારી જિંદગી અધૂરી છે, અને પછી જિંદગી પર સાથે રહેવાના કોલ આપવા. આ જે પરંપરા છે અણસમજની છે. એ ઉંમરે માણસ પોતાની જાતને જ ઓળખી નથી શકતો, તો એ બીજે જીવનસાથીને શું ઓળખવાનું? અને પહેલાં કહેનાર પણ અધૂરો છે ને સામે લેનાર પણ અધૂરી છે. બે ફાઇનાઇટ કેનોટ મેક ઇન્ફાઇનાઇટ. અધૂરા બે પૂર્ણત્વ પ્રાપ્ત નથી કરી શકતા, અને એને લીધે એક પ્રકારનું ઇન્ફેચ્યુએશન, આવેગાત્મક આ પ્રપોઝલ હોય છે, જેને પરિણામે આજે તમે ભારતભરની બધી કોર્ટની અંદર 80% ડિવોર્સ કેસીસ લગ્નના 2-3 વર્ષના જ છે. ભલે એ લોકોએ એકબીજાની ફ્રેન્ડશીપ, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ 7 વર્ષ રહ્યા હોય, પણ 3 વર્ષ ટકી નથી શકતા. એટલે જીવનમાં શાંતિ સાચી એ છે જો આપણે ગાય માતા આધારિત જીવન જીવીએ અને ગાયને આપણા જીવનની અંદર લાવીએ. આ યુવાનોને સાચો સંદેશ એમને કે તમારે સાચો પ્રેમ પામવો હોય કે સાચો પ્રેમ સમજવો હોય તો ગોમાતાને પ્રેમ કરતાં શીખો, તો જીવનમાં સાચો પ્રેમ સમજી શકશો. ગાયને પાળતું નથી એની થોડીક પ્રેક્ટિકલ મુશ્કેલીઓ છે, ખાસ કરીને વિશેષ મુશ્કેલી એ છે. આજે એક જ એનિમલ પળાતું હોય છે, કૂતરો ખાસ કરીને, કે કૂતરાને ટ્રેનિંગ આપેલી હોય છે કે જેને પરિણામે કૂતરો પોતાનું શૌચ અને મળમૂત્રનો ત્યાગ નિયત જગ્યાએ કરી શકે એવી ટ્રેનિંગ આપી શકાય છે. જ્યારે ગાયને એવી તાલીમ આપી શકાતી નથી, એટલે ઘરમાં રાખવું મુશ્કેલ પડતું હોય છે, અને એની સાઇઝ મોટી થાય પછી સામાન્ય રીતે ફ્લેટમાં ન રહી શકે, એક પ્રેક્ટિકલ તકલીફ છે. એના માટે ઉપાય છે કે તમે ગૌશાળાને સ્પોન્સર કરી શકો છો અને ગૌશાળામાં જઈ શકો છો અને ગાયની સાથે જીવી શકો છો, બાળકોને સંસ્કાર આપી શકો છો. કારણ કે એનો ચારો લાવવો, એને ખાવાનું આપવું, એ બધું ઘરમાં આજકાલ નાના નાના મકાનોમાં સંભવતું નથી. વિશેષતઃ ફ્લેટમાં રહેવા માંડ્યા ત્યારથી, બંગલો હોય તો હજુ બાર વાડાની અંદર રખાય, ત્યાં ઘાસચારો અપાય, બધું થઈ શકે. એ આપણી પરંપરા જ હતી, ગાય વગરનું ઘર જ નહોતું. એટલે કોઈ પણ કામ કરીએ તો બેન પ્રશ્ન તો ઉદ્ભવવાના જ છે. સામાજિક લેવલે તમે કરો તો આ પ્રશ્ન ઉદ્ભવવાનું મુખ્ય કારણ જે ઢોર રખડતા હોય છે એના જ પ્રશ્ન હોય છે. એની થોડીક આરામસી વ્યવસ્થા કરી શકે, અને જે લોકોની પાસે ઢોર છે એને થોડીક આર્થિક સહાય કરે, જેમ યુપીમાં કરે છે. સરકાર જો આર્થિક સહાય આપશે તો એ લોકો રખડતા નહીં મૂકે. આજકાલ ઘાસચારાનો ખર્ચો બધો બહુ આવતો હોય છે, એટલે બિચારા એવું આશા રાખતા કે બહારથી ગાય ખાઈ લે તો અમારે ખર્ચો ના કરવો. એટલે આરએમસી નથી, પણ સરકારી લેવલે થોડોક પોલિસી જો નિર્ણય લેવામાં આવે ઉત્તર પ્રદેશ વગેરેની જેમ, તો હું માનું છું સંભવી શકે છે, આ પ્રશ્નોનું નિરાકરણ થઈ શકે એમ છે. મારી એક જ અપીલ છે કે આપ સૌ શ્રીજી ગૌશાળામાં જાઓ. એનું એડ્રેસ છે જામનગર રોડ ઉપર, તમને જ્યાં જ ઘંટેશ્વર પછી મળી જશે. આશ્રમમાં આવો કે જ્યાં કંઈ જાઓ, વેલેન્ટાઇન ડેના દિવસે ખાસ કરીને ગાય માતાને પ્રપોઝ કરો કે તારા મારા પર આશીર્વાદ રહ્યા કરે. અને માત્ર વેલેન્ટાઇન ડે નહીં, રોજ અઠવાડિયામાં એકવાર બાળકોને ગાયની પાસે લઈ જાઓ. અત્યારે આ વિષય નથી, પણ બેન અમે આ રિસર્ચ કર ક્લિનિકલ ડેટા અમારી પાસે હતા જ્યારે 2008-09માં મુમેન્ટ ચલાવી, ત્યારે કે ગાયનું દૂધ પીનારી સગર્ભા માતાનું સંતાન અને ગાયનું દૂધ પીને મોટો થયેલા બાળકનો આઈક્યુ બીજા બાળકો કરતાં સારો હોય છે. હેલ્થ બેનિફિટ તો કેટલાય છે એની ના નથી. અમેરિકન કેન્સર સોસાયટીનો રિપોર્ટ છે કે કેન્સર, જર્સીનું દૂધ પીવાથી કેન્સર થવાની સંભાવના 25% વધારે છે. એટલે ગાયના દૂધ જ પીઓ, જેથી કરીને મન સ્વસ્થ રહેશે અને શરીર સ્વસ્થ રહેશે. માત્ર વેલેન્ટાઇન ડેની આડે દિવસે પણ જવાની ટેવ પાડો અને નાનપણથી બાળકોને ગાયની સાથે સંપર્ક કરાવો.